નો આ ઉપક્રમ છે લાયન્સ ક્લબ નો અને આ ઉપક્રમ છે આ ગોધરાના ચાચર ચોક જેને ગણાય એવા આપણા સરદાર નગરખંડનો અને એમાં જે કવિઓને આપણે માણવા જઈ રહ્યા છીએ એ કવિઓ યુવા કવિઓ છે આ દેશની 65-70% વસ્તી યુવાનોની છે ત્યારે યુવાનના દિલની ધડકન શું છે યુવાનોના દિલનો અવાજ શું છે એ આ કવિતામાં આપણને સાંભળવા મળશે ત્યારે આપણે જે યુવા કવિઓ અને આપણા નગરના મૂર્ધન્ય કવિઓ એમને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા બધાની અંદર આ આઝાદીનું જ્યારે એક પર્વ ઉજવી રહ્યા છીએ આ 12 વાગ્યા પછી જે 15 ઓગસ્ટ શરૂ થવાની છે 2021 ત્યારે 75 વર્ષ 74 વર્ષ આઝાદીના પૂરા થયા અને 75મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણા સૌનો જે અવાજ છે એ શું હોઈ શકે આપણા આપણા વડાપ્રધાન શ્રીની કવિતાથી આ વાતની મારે શરૂઆત કરવી છે આજે કે સોગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દુંગા આપણા સૌનો અવાજ આ હોઈ શકે અને હોવો જોઈએ કે સોગંધ હે મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દુંગા મેં દેશ નહીં મિટને દુંગા મેં દેશ નહીં મિટને દુંગા મેરી ધરતી મુજસે પૂછ રહી કબ મેરા કર્જ ચુકાઉંગા શિવદયાલ શર્મા સાહેબને સલામ એમણે એમણે આ આ પંચમહાલની એક એક આદિવાસીની દૂર દૂરની ધરતી ખોદીને એમના યુવાનોમાં પ્રાણ પૂર્યો છે અને એમણે આજે પણ એક વાત કરી કે આપણો હર શ્વાસ આપણું હર કર્મ આપણું હરેક કામ આપણે શિક્ષક હોઈએ આપણે ડૉક્ટર હોઈએ આપણે સફાઈ કામ કરતા હોઈએ આપણે એક દુકાનદાર હોઈએ આપણે દરેક જગ્યાએ જ્યાં પણ હોઈએ ત્યાં આપણે દેશ માટે કંઈક કરીએ આપણે એક ચોકલેટ ખરીદીએ છીએ ત્યારે 27 પૈસા 1 રૂપિયાની ચોકલેટમાંથી આપીએ છીએ એ 27 પૈસા દેશના વિકાસમાં જાય છે જેને આપણે GST તરીકે ઓળખીએ છીએ આપણે એ દેશ સેવા કરી રહ્યા છીએ જ્યારે 1 રૂપિયાની ચોકલેટ ખરીદી રહ્યા છીએ ત્યારે પણ તો મેરી ધરતી મુજસે પૂછ રહી કબ મેરા કર્જ ચુકાઓગે મેરા અંબર મુજસે પૂછ રહા કબ અપના ફર્જ નિભાઓગે મેને વચન દિયા ભારત માં કો તેરા શીશ નહીં ઝુકને દુંગા સોગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દુંગા તો આ ભાવ સાથે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ આજથી ગોધરા શહેરમાં નગરપાલિકા અને લાયન્સ ક્લબની સાક્ષીએ શરૂ કરી રહ્યા છીએ ત્યારે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ અને આ કાર્યક્રમમાં સર્વપ્રથમ હું એક એવા કવિને